नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। મારા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય કોમ્પ્યુટર એમાં આપણે ભાગ 2 વર્ડપેડ, બરાબર ને, વર્ડપેડનું ચેપ્ટર ચાલુ હતો પાઠ, એમાં ભાગ 2 શીખવાના છીએ. તો વર્ડપેડના ભાગ 1માં આપણે વર્ડપેડ શરૂ કરવો, પછી વર્ડપેડ વિન્ડોના ભાગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? ટાઇટલ બાર, મેનુ બાર, રિબન, ટેક્સ્ટ એરિયા. તો આજે આપણે હવે ડોક્યુમેન્ટ તૈયાર કરવો, શેના વિશે અભ્યાસ કરીશું? ડોક્યુમેન્ટ તૈયાર કરવો. તો વર્ડપેડ શરૂ કરો. ટાઇટલ બાર પર ડોક્યુમેન્ટ વર્ડપેડ નામ દર્શાવશે. ટાઇટલ બાર ઉપર કયું નામ દર્શાવશે? ડોક્યુમેન્ટ વર્ડપેડ. ફોન્ટ પર એરો પર ક્લિક કરો. ફોન્ટ નામની યાદીનું ડ્રોપડાઉન મેનુ તમને દેખાશે. આ ફોન્ટ નામની યાદીનું ડ્રોપડાઉન મેનુ છે. અહીંયા ફોન્ટનું નામ આવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? એ મેનુ બારની હોમ ટેબની અંદરની રિબનમાં છે, બરાબર? તો અહીંયા આ ફોન્ટની યાદી છે. તો વિદ્યાર્થી મિત્રો, ડ્રોપડાઉન મેનુમાં બોક્સમાં દેખાતું ફોન્ટ નામ એ ડિફોલ્ટ સિલેક્શન છે. તો આ જે નામ દેખાય છે તમને, એ ડિફોલ્ટ સિલેક્શન, એટલે પહેલાં એ સિલેક્ટ થયેલું છે. જે હાઇલાઇટ થયેલું દેખાય છે, વાદળી દેખાય છે, એટલે ડિફોલ્ટ સિલેક્શન છે. કોમ્પ્યુટર દ્વારા પસંદ કરાયેલા વિકલ્પને ડિફોલ્ટ સિલેક્શન કહે છે. આપણે જે પણ સિલેક્ટ કરીએ છીએ એ આપણું ડિફોલ્ટ સિલેક્શન બની જાય છે. ફોન્ટ નામની યાદી જોવા માટે સ્ક્રોલ અપ કે સ્ક્રોલ ડાઉન એરો પર ક્લિક કરો. આ યાદી છે, આટલી નથી વિદ્યાર્થી મિત્રો, આમાં ઘણી મોટી યાદી છે. તો સ્ક્રોલ અપ અથવા સ્ક્રોલ ડાઉન એરો પર ક્લિક કરશો તો તમને આખી યાદી તમને ઉપર નીચે જોવા મળશે. અથવા ફોન્ટ નામની યાદી જોવા માટે સ્ક્રોલ બોક્સ ઉપર માઉસ પોઈન્ટર મૂકી ડાબું માઉસ બટન દબાવેલું રાખી માઉસને ઉપર કે નીચે ડ્રેગ કરો. જો અહીંયા સ્ક્રોલ અપ અથવા સ્ક્રોલ ડાઉન એરો પર ન ક્લિક કરવું હોય તો આને સ્ક્રોલ બાર કહેવાય. આ જે ચોરસ દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, એને સ્ક્રોલ બાર કહેવાય. તો એ સ્ક્રોલ બાર ઉપર તમે માઉસનું ડાબું બટન દબાવેલું રાખી ઉપર નીચે ડ્રેગ કરશો, એટલે કે ખસેડશો, તો આ ફોન્ટ નામની યાદી તમને આખી જોવા મળશે. આગળ નંબર 3, કોઈ એક ફોન્ટ નામની યાદી, ફોન્ટના નામ પર ક્લિક કરો. દાખલા તરીકે બુકમેન ઓલ્ડ સ્ટાઇલ પર ક્લિક કરો. ડ્રોપ ડાઉન મેનુ બંધ થઈ જશે. જો અહીંયા આગળ આપણે જોઈ ગયું કે પહેલાં આપણું આ જે સિલેક્શન હતું ડિફોલ્ટ, એ આપણે હવે અહીંયા આગળ બુકમેન ઓલ્ડ સ્ટાઇલ આ ફોન્ટ નામની યાદી ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો આપણું ડિફોલ્ટ સિલેક્શન અહીંયા આવી ગયું. દેખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે છે કેલિબ્રી એની જગ્યાએ આ જે બુકમેન ઓલ્ડ સ્ટાઇલ એ આપણે સિલેક્ટ કર્યું એ આવી જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા આગળ બુકમેન ઓલ્ડ સ્ટાઇલ એના પર ક્લિક કરશું એટલે પેલું બોક્સ હતું નામની યાદીનું એ જતું રહેશે. હવે આપણે ફોન્ટ સાઇઝ પર એરો પર ક્લિક કરો. તમને વિવિધ ફોન્ટ સાઇઝ ધરાવતું ડ્રોપડાઉન મેનુ મળશે. હવે આપણે અહીંયા જુઓ, ફોન્ટની યાદીમાં આપણું જે સિલેક્શન હતું બુકમેન ઓલ્ડ સ્ટાઇલ આવી ગયું છે. એની બાજુમાં છે ફોન્ટ સાઇઝની, ફોન્ટ સાઇઝનું ડ્રોપડાઉન મેનુ. હવે ફોન્ટ સાઇઝની બાજુમાં જે એરો આપ્યો છે એની ઉપર ક્લિક કરીશું એટલે આપણને ફોન્ટ સાઇઝ ધરાવતું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પરીક્ષામાં પૂછાય છે કે ફોન્ટ સાઇઝ ખાલી જગ્યામાં માપવામાં આવે છે, તો પોઈન્ટ્સમાં. આ જે નંબર છે એને પોઈન્ટ્સ કહેવાય, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા પહેલાં કયા ફોન્ટ સિલેક્ટ કરેલા હતા? ફોન્ટ સાઇઝ 11. હવે આપણે કયા સિલેક્ટ કરવાના છે? 20. તો આપણું ડિફોલ્ટ સિલેક્શન હવે કયું થશે? 20. તો અહીંયા 20 ઉપર ક્લિક કરીશું, 20 પોઈન્ટ્સ ઉપર, એટલે આ જે ડ્રોપડાઉન મેનુ છે એ જતું રહેશે અને આપણું ડિફોલ્ટ સિલેક્શન અહીંયા 20 પોઈન્ટ્સ થશે. આ ડ્રોપડાઉન મેનુમાં 11 પોઈન્ટ્સ હાઇલાઇટ થયેલું છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો? હા, તો એ તે ડિફોલ્ટ સિલેક્શન છે, એટલે પહેલાંનું સિલેક્શન 11 છે. 5, કોઈ એક ફોન્ટ સાઇઝ પર ક્લિક કરો. જો આપણે અહીંયા આગળ 20 ઉપર ક્લિક કરીશું, દાખલા તરીકે 20 પોઈન્ટ્સ પર ક્લિક કરો. કયા પોઈન્ટ્સ પર ક્લિક કરવાનું છે? 20. ડ્રોપડાઉન મેનુ બંધ થઈ જશે. જ્યારે આપણે 20 ઉપર ક્લિક કરીશું, ડાબું બટન માઉસનું દબાવીશું, એટલે આ જે બોક્સ છે ફોન્ટ સાઇઝનું એ જતું રહેશે અને આપણું ડિફોલ્ટ સિલેક્શન, આપણે જે ફોન્ટ નામની યાદી હતી
તે પણ જો બુક મેન્યુઅલ સ્ટાઇલ આપણા ડોક્યુમેન્ટની અંદર ને ફોન્ટ સાઇઝ કેટલી આવે છે 20 પોઈન્ટ્સ, બરાબર બંને સિલેક્શન થઈ ગયા આપણા. હા, નીચેની પંક્તિઓ ટાઈપ કરો અથવા તમારી પસંદગીની અન્ય પંક્તિઓ ટાઈપ કરો. લિટલ બિડાઈ આ કાવ્ય પંક્તિ છે અહીંયા ટાઈપ કરેલી, બરાબર વિદ્યાર્થી મિત્રો. જો આપણી શાળા ચાલુ હોત તો આપણે કમ્પ્યુટર લેબની અંદર આ પ્રેક્ટિકલ કરાવત, પણ વિદ્યાર્થી મિત્રો કોરોનાના કારણે આપણી શાળાઓ અત્યારે બંધ છે. તો જે વિદ્યાર્થી મિત્રોને ઘરે કમ્પ્યુટરની સગવડતા હોય તે વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ કરે, બરાબર, જેથી કરીને તમારો આ જે વર્ડપેડનો મહાવરો છે એ તમારો પાકો થાય. હવે આ ડોક્યુમેન્ટ તૈયાર કર્યો તો આ ડોક્યુમેન્ટને આપણે સેવ કરવો છે. શું કરવો છે? સેવ કરવો છે. સેવ કરેલો ડોક્યુમેન્ટ આપણે 1 વર્ષ પછી, 1 મહિના પછી કે 5 વર્ષ પછી પણ જોઈ શકીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો એ ડોક્યુમેન્ટ સેવ કેવી રીતે કરવો તે આપણે હવે શીખીએ. 1 નંબર, ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ બટન પર ક્લિક કરો. તમને સેવ એઝનું ડાયલોગ બોક્સ દેખાશે, અથવા વર્ડપેડ બટન પર એરો પર ક્લિક કરો તો તમને ડ્રોપ ડાઉન મેનુ દેખાશે. તો આપણે ટાઇટલ બાર ઉપર ક્વિક એક્સેસ ટૂલબારની અંદર સેવ બટન આપણે શીખી ગયા છીએ. બે જગ્યાએથી આપણે વર્ડપેડ બટનથી પણ સેવ એઝનું ડાયલોગ બોક્સ ઓપન કરી શકીએ છીએ, અને ક્વિક એક્સેસ ટૂલબારના સેવ બટન પરથી પણ આપણે એને ઓપન સેવ એઝનું ડાયલોગ બોક્સ લાવી શકીએ છીએ. તો આપણે અહીંયા આગળ ક્વિક એક્સેસ ટૂલબારની અંદર સેવ બટન પર ક્લિક કર્યું એટલે જુઓ અહીંયા આગળ ક્લિક કરો, આપ્યું છે ને અહીંયા ઓપન છે, ન્યૂ છે, ન્યૂ પર ક્લિક કરો તો ડોક્યુમેન્ટ નવું આવે, ઓપન એટલે ખુલે, સેવ. તો આપણે અહીંયા સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. સેવ પર ક્લિક કરો તો તમને સેવ એઝનું ડાયલોગ બોક્સ દેખાશે. જ્યારે તમે સેવ પર ક્લિક કર્યું ત્યારે આ રીતનું સેવ એઝનું ડાયલોગ બોક્સ આવે છે, બરાબર. આ જે છે એ સેવ એઝનું ડાયલોગ બોક્સ છે. તો આની અંદર આપણે લિટલ વિડાઈ નામનો ડોક્યુમેન્ટ સેવ કરવાનો છે. તો આપણે એમ એ શેમાં સેવ થશે? ડોક્યુમેન્ટમાં. આપણું ડોક્યુમેન્ટ છે ને એટલે વિદ્યાર્થી મિત્રો ડોક્યુમેન્ટમાં સેવ થશે. તો ડિફોલ્ડર શું છે? ડોક્યુમેન્ટ, બરાબર. અહીંયા આપણે ફાઇલ નેમ બોક્સ છે એને અહીંયા ડોક્યુમેન્ટ છે, બરાબર. તો અહીંયા એક કર્સર લગભગ જવું કરતું હશે, બરાબર. આપણો જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ ફોલ્ડરની અંદર સેવ થશે, કે આ ફોલ્ડરની અંદર આપણો ડોક્યુમેન્ટ સેવ થશે. આ ફોલ્ડર ડિફોલ્ડર છે એટલે કે આપણે સિલેક્ટ કરેલો છે. ફાઇલ નેમ ટેક્સ્ટ બોક્સમાં ડોક્યુમેન્ટ શબ્દ હાઇલાઇટ થયેલો તમે જોશો. જો અહીંયા ડોક્યુમેન્ટ શબ્દ હાઇલાઇટ થયેલો દેખાય છે વિદ્યાર્થી મિત્રો, આ ફાઇલ નેમનું બોક્સ છે જેના અંતે કર્સરને ઝબુકતું જોઈ શકશો. આ ડોક્યુમેન્ટ શબ્દ છે એની છેલ્લે એક કર્સર લગભગ ઝબુક કરે છે, બરાબર. આ ડાયલોગ બોક્સમાં જ્યાં તમે ટાઈપ કરો છો તેને ટેક્સ્ટ બોક્સ પણ કહેવામાં આવે છે, અને આ ટેક્સ્ટ બોક્સમાં તમે કર્સર હંમેશા ઝબુકતું જોઈ શકશો, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો 2 નંબર, જે નામથી તમે ડોક્યુમેન્ટ સેવ કરવા ઈચ્છતા હો તે નામ ટાઈપ કરો. દાખલા તરીકે બિરડાઈ ટાઈપ કરો. તો આપણે કાવ્ય પંક્તિમાં લખ્યું હતું ને લિટલ બિરડાઈ, તો આપણે આ ડોક્યુમેન્ટ કયા નામથી સેવ કરીશું? બિરડાઈ. તો અહીંયા ડોક્યુમેન્ટમાં આપણે બિરડાઈ નામ લખવાનું છે, ટાઈપ કરવાનું છે, બરાબર. જુઓ અહીંયા ફાઇલ બોક્સની અંદર બિરડાઈ લખી નાખ્યું આપણે. હા, પછી આપણે ક્યાં ક્લિક કરવાનું? સેવ બટન પર, બરાબર. આપણું આ નવું નામ ડોક્યુમેન્ટની જગ્યાએ કયું આવી ગયું? બિરડાઈ. અને સેવ પર ક્લિક કરીશું. 3, સેવ બટન પર ક્લિક કરો. સેવ એઝનું ડાયલોગ બોક્સ જતું રહેશે. આપણે જ્યારે પણ આ બટન ઉપર ક્લિક કરશું એટલે આ બોક્સ આવ્યું હતું મોટું એ જતું રહેશે. અને ટાઇટલ બાર પર જુઓ. હવે ટાઇટલ બાર ઉપર અહીંયા ધ્યાનથી જુઓ, ડોક્યુમેન્ટ વર્ડપેડ હતું ને એની જગ્યાએ બિરડાઈ વર્ડપેડ આવી ગયું, બરાબર. જે નામથી તમે ડોક્યુમેન્ટ સેવ કર્યો તો તે નામ બિરડાઈ વર્ડપેડ ટાઇટલ બાર પર તમને દેખાય છે. જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, બિરડાઈ ડોક્યુમેન્ટ, બરાબર. તો આ છે આપણું, આ ડોક્યુમેન્ટનું નામ અહીંયા આવી ગયું એટલે કે આપણો ડોક્યુમેન્ટ સેવ થઈ ગયો. ડોક્યુમેન્ટ પહેલી વાર સેવ કરવા માટે સેવ પર ક્લિક કરો તો તમને સેવ એઝનું ડાયલોગ બોક્સ દેખાશે. જ્યારે કોઈ પણ ફાઇલ પહેલી વાર સેવ કરીએ છીએ અને સેવ એઝના ડાયલોગ બોક્સ ઉપર ક્લિક, સેવના સેવ બટન પર ક્લિક કરશું તો સેવ એઝનું ડાયલોગ બોક્સ દેખાશે. પણ ડોક્યુમેન્ટમાં કોઈ ફેરફાર કરવો છે, બરાબર, ડોક્યુમેન્ટમાં ફેરફાર સેવ કરવા માટે સેવ બટન પર ક્લિક કરો પણ સેવ એઝનું ડાયલોગ બોક્સ તમને દેખાશે નહીં. એકવાર કોઈ પણ ફાઇલ સેવ થઈ ગઈ પછી એમાં ફેરફાર કરવો છે તો ફરીથી એ નામ ઉપર આપણે સેવ ઉપર ક્લિક કરશું તો સેવ એઝનું બોક્સ આવશે
નહીં, પરંતુ આપણે જે ફેરફાર કર્યો છે એ સેવ ઉપર ક્લિક કરશું એટલે સેવ થઈ જશે, બરાબર. ડોક્યુમેન્ટ બંધ કરવા ચોકડી પર ક્લિક કરો એટલે કે ક્લોઝ, ચોકડીને કમ્પ્યુટરની ભાષામાં શું કહેવાય, ક્લોઝ પર ક્લિક કરો. તો ડોક્યુમેન્ટ સેવ કરવાની રીત આપણે અહીંયા શીખ્યા, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો તમે તમારા ઘરે કમ્પ્યુટર હોય તો આ મહાવરો કરજો, બરાબર ને. આવતા પીરિયડમાં આપણે ડોક્યુમેન્ટ ઓપન કરવા વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું હોમવર્ક પાઠ ડોક્યુમેન્ટ તૈયાર કરવો, ત્યાંથી વાંચવાનું છે. તો તમારે ડોક્યુમેન્ટ સેવ કરવો ત્યાં સુધી આપણે આજે શીખી ગયા. તો આટલું તમારે વાંચન ઘરે કરવાનું રહેશે. આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે મળીશું ડોક્યુમેન્ટ ઓપન કરવાના ભાગ સાથે, બરાબર. આવજો.